સૌરાષ્ટ્ર તમિલ સંગમ ઉજવણીમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના પાંચમા દિવસે પ્રેક્ષકો ઝાંખી જોઈને ઝૂમી ઉઠ્યા. ભારત દેશ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. ગુજરાતના કલાકારો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઘોડોરાસ, સાંબેલા, સુપડા, દાંડિયા, છત્રી, માંડવી એમ અલગ અલગ પ્રાદેશિક નૃત્યોને ભેગા કરીને તૈયાર થયેલ ઝુમખુની ઝાંખી રજૂ કરાય, જે જોઈ નિહાળીને તમિલ આનંદિત થયા હતા. તો તમિલનાડુની કલા અને સંસ્કૃતિ સાથે ગુજરાતનો ગ્લોબલ ગરબો પણ ગુજરાતની આગવી ઓળખ છે. તો કરગટ્ટમ અને થપ્તમ જેવા લોકપ્રિય નૃત્યોએ બંને રાજ્યોના સાંસ્કૃતિક કલા વારસાને યાત્રિકોને સ્તબ્ધ કર્યા હતા. આ બાબતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટિયાએ જણાવ્યું કે 10 દિવસ સુધી તમિલ ટીમ 300 ગ્રુપમાં આવી અને અત્યાર સુધી 3000 તમિલ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અન્ય પ્રોજેક્ટ જોયા છે. ત્યારે રાત્રિ દરમિયાન ગુજરાતી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તમિલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આપણા એ તમિલ મહેમાનો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે કે સાંસ્કૃતિક પ્રોગ્રામ, જે એમને બહુ સરસ લાગે કે એમને ઘરની કમી ના મહેસૂસ થાય, કેમ કે આ લોકો 7 દિવસ પહેલાં ત્યાંથી આવ્યા છે અને કેવડિયા ખાતે એમનો કાર્યક્રમનો એ લાસ્ટ એ એક હોલ્ટ છે ગુજરાતમાં. તો અમે શું કર્યું છે કે કલ્ચરલ ડિપાર્ટમેન્ટના તરફથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આમાં એક બાજુ તો ગુજરાતી જે આપણો કાર્યક્રમ હોય છે, જેમાં હોળીનો ડાન્સ છે કે ટ્રાઇબલ ડાન્સ છે, ગરબા, રાસ ગરબા અથવા બાકી બીજી વસ્તુઓ છે, અને એક બાજુ તમિલના જે ક્લાસિકલ મ્યુઝિક હોય છે આ પણ છે. અને આપ લોકો પણ જોતા હો છો કે ટીવીમાં પણ આવે છે કે આ લોકો બહુ સરસ રીતે આને એન્જોય કરે છે અને એક માહોલ પણ ત્યાં બહુ સારું હોય છે કે એમની થાક માટી જાય છે નાઇટમાં, અને આ લોકો આને બહુ એન્જોય કરે છે. નર્મદાથી નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત.